આજે આપણો પ્રોગ્રામ છે હાર્ટ એટેક મુક્ત મુંબઈ. હાર્ટ એટેક આવે છે, આપણે ઘણીવાર પત્રિકામાં વાંચીએ છીએ કે 32 વર્ષનો છોકરો, 40 વર્ષનો છોકરો કેવી રીતે એટેક આવ્યો ને તરત જ છે ને પડી જાય છે. અમારી સાથે મોર્નિંગ વોકમાં એક વાગડના ભાઈ આવતા હતા, મોર્નિંગ વોક કરતા 5-6 વર્ષથી આવતા હતા, મોર્નિંગ વોક કરતા કરતા ત્યાં પડ્યા ને ત્યાં જ ખલાસ. તો એ કેવી રીતે આપણે સમજવાનું, એટલે હાર્ટ એટેકથી કેવી રીતે પેશન્ટ છે ને બચી શકે એના માટે આપણે લાઈવ શો બી બતાડીશું. પાર્લાના કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર અક્ષય મહેતા, બહુ સિનિયર અને મારા લગભગ 1000થી ઉપર એન્જિયોગ્રાફી ફ્રી કરી હશે. હવે ઉદઘાટન થવા જઈ રહ્યું છે હાર્ટ એટેક મુક્ત મુંબઈ. અનુબંધ ટ્રસ્ટ એવમ નવનીત ફાઉન્ડેશન દ્વારા આયોજિત લાયન તારાચંદ બાપા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રેરિત હાર્ટ એટેક મુક્ત મુંબઈ. આપણે છે ને એના માટે એટેકથી મરે નહીં કે તું છે ને ચેકિંગ કરાવો. આજે 8000-10000 માણસ ક્યાંથી લાવે, 20000 ક્યાંથી લાવે, એના માટે આપણે બધી વ્યવસ્થા કરી છે કે બધા છે ને એન્જિયોગ્રાફી કરી લે, એટલે કે ભાઈ હું બરોબર ક્લિયર છું એ કામ થઈ જાય. હું ડોક્ટર સાહેબને વિનંતી કરીશ, અક્ષયભાઈ મહેતાને. એ મને છે ને લાયન તારાચંદ બાપા અક્ષયભાઈ કીધું કે વસંત તારું કામ અહીંયા થશે. અમે 30-35 વર્ષથી જોડાયેલા છીએ નાણાવટી હોસ્પિટલ સાથે ને ખૂબ જ સેવાભાવી. પાર્લા જૂમાં રહેવાનું છે. ખૂબ સરસ સાચી સલાહ આપનારા કાર્ડિયોલોજીસ્ટ એટલે ડૉક્ટર અક્ષય મહેતા સિનિયર છે. અને મને કીધું વસંતભાઈ આપણા જ લોકોનું ટ્રસ્ટ છે ને તમે એટલું બધું કામ બહાર કરો છો, તો ત્યાં જઈ અને વાત કરી, ટ્રસ્ટીઓને વાત કરી. અમે બીજે દિવસે પહોંચી ગયા. અક્ષયભાઈને કીધું બહુ સરસ વસંતભાઈ કામ થઈ ગયું છે, ખૂબ સરસ. અક્ષયભાઈને કહીશ કે અક્ષયભાઈ બે શબ્દ લાયન તારાચંદ બાપા. હા, ગુડ મોર્નિંગ, નમસ્તે બધા. મારું કામ તો ખાલી બે જણાને જોડાવવાનું હતું, બીજું કંઈ કર્યું નથી મેં. પણ ઓપોર્ચ્યુનિટી છે આ સારી કામ કરવાની, એટલે સારું થશે અને ઘણો ફાયદો થશે બધાને. અત્યારે હું એક બે વસ્તુ બીજી કહું, જે મારી એક પુસ્તકમાં લખી છે, મેં એને ગુજરાતી અનુવાદ કરીને કરવાનું છું. એક મુખ્ય વાત એ છે કે પોઈન્ટ નંબર 1 કે 80-90% હાર્ટ એટેક ટાળી શકાય છે. અત્યારે જે હાર્ટ એટેક થાય છે એમાંથી 80% કે 90% ને વી કેન સ્ટોપ કે પ્રિવેન્ટ. દેટ ઇઝ 1. સેકન્ડ થિંગ મારે કહેવું છે કે હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બે અલગ વસ્તુ છે. હાર્ટ એટેક એટલે છાતીમાં દુખાવો, અને છાતીમાં દુખાવો થાય ત્યારે વહેલામાં વહેલી તકે પાસેમાં પાસે હોસ્પિટલમાં પહોંચવું જોઈએ, જેથી કરીને હાર્ટને ડેમેજ થતો અટકી જાય. એ હાર્ટ એટેક છે. કાર્ડિયાક અરેસ્ટ એટલે માણસ ત્યાં ને ત્યાં જ કોલેપ્સ થઈ જાય અને શ્વાસ લેવાનું બંધ કરે. હવે ઘણીવાર આવું થાય છે ને જ્યારે કાર્ડિયાક અરેસ્ટ, ત્યારે લોકો ગભરાઈ જાય છે, બધા ગભરાઈ જાય. હવે શું કરવું, એટલે હોસ્પિટલમાં ખસેડવાની વાત કરે એ વખતે. અને હોસ્પિટલમાં ખસેડો તો એનું હાર્ટ જે બંધ પડેલું હોય એ બ્રેનને સપ્લાય ન કરે બ્લડ, એટલે માણસ 5 મિનિટમાં બ્રેન ડેડ થઈ જાય. એટલે રસ્તામાં જ બ્રેન ડેડ થઈ જાય અને હોસ્પિટલ પહોંચે એટલે હોસ્પિટલવાળા કે આ તો ડેડ છે. એટલે આપણે લોકો એક બીજી વસ્તુ બી શીખવાની જરૂર છે, જે અમે લોકો શીખવાડીએ છીએ અને આટલો સરસ સમુદાય છે તેમાં તો કરી શકાય, કે કાર્ડિયાક અરેસ્ટ થાય ત્યારે શું કરવું, હોસ્પિટલમાં જતા પહેલાં ત્યારે ને ત્યારે શું કરવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે બે વસ્તુની જરૂર છે. એક તો કાર્ડિયાક મસાજ કેવી રીતે આપવો એ જોવાનું, એ શીખવાનું, અને બીજું એક શોક આપવાનું મશીન હોય છે એ વાપરવાનું. એ કોઈ બી વાપરી શકે, એમાં ડૉક્ટરની જરૂર નથી. આપણે કોઈ બી શીખી, એમાં બહુ સિમ્પલ છે, એમાં પ્રોમ્પ્ટ્સ આવે, એમાં
તમને મેસેજ આવે કે ભાઈ આમ કરો, હવે આમ કરો, ને હવે શોક આપો, શોક આપો, માણસનું હાર્ટ ચાલવા લાગે અને એ રિવાઈવ થઈ જાય. એટલે તમે મરેલા માણસને જીવતો કરી શકો, કોઈ પણ કરી શકે આ. એટલે આ એક શીખવાની જરૂર છે. એટલે હોસ્પિટલમાં ખસેડવાની, જલ્દી ઉતાવળ નહીં કરવાની, પણ ત્યાં ને ત્યાં જ એનું ટ્રીટમેન્ટ કરવાની. એટલે આ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ બે વસ્તુનો ડિફરન્સ જાણવો જોઈએ, કારણ કે બંનેની ટ્રીટમેન્ટ અલગ છે. હવે આપણે છે ને જેની વાત જોઈએ છે, ડેમો બતાવશે. આવો સાહેબ. જ્યારે આપણે ક્યાંય બી હોઈએ, રસ્તા પર, સ્ટેશન પર, એરપોર્ટ પર, ઘરમાં, આપણે જોઈએ કે કોઈ માણસ પડી ગયો, કોલેપ્સ થઈ ગયો, તો એ કાર્ડિયાક અરેસ્ટ છે કે બીજું કંઈ છે પહેલાં એ જરૂરનું છે જાણવાનું. એટલે જ્યારે આપણે કંઈ જોઈએ કે કોઈ માણસ પડી ગયો છે અને બેભાન અવસ્થામાં છે, તો પહેલું તો આપણે એ કામ કરવાનું છે કે કાર્ડિયાક અરેસ્ટ છે કે નહીં. ઘણીવાર માણસ પડી જાય બીજા કોઈ કારણે, સાધારણ ચક્કર આવે, ગ્લુકોઝ શરીરમાં ઓછું થઈ ગયું હોય, કે ફેઇન્ટિંગ થાય, આવું થાય તો પણ માણસ પડી શકે, અને કાર્ડિયાક અરેસ્ટ થાય તો પણ મરી શકે, તો પણ પડી શકે એવી રીતે. તો કાર્ડિયાક અરેસ્ટ છે કે નહીં એ જાણવાની બહુ પહેલાં જરૂર છે. પહેલું કામ આપણું એ છે કે જાણવું કે શું થયું, આ માણસ કેમ પડી ગયો. તો એના માટે પહેલી વાત તો એ છે કે એને બંને ખભા પર ટેપ કરી અને પૂછવું જોઈએ કે હલો હલો, હાવ આર યુ, કેમ છો, કંઈ તકલીફ છે. કોઈ રિસ્પોન્સ ના આવે તો આપણે એનું બ્રીધિંગ જોવાનું, શ્વાસ લે છે કે નહીં. એના માટે પેટનો ભાગ છે ને, છાતીનો નીચેનો ભાગ છે, ત્યાં જોવાનું કે ઊંચો નીચો થાય છે કે નહીં. જો શ્વાસ માણસ લેતો હોય તો એ કાર્ડિયાક અરેસ્ટ નથી, તો બીજું કંઈ કારણ હોય તો એને હોસ્પિટલમાં લઈ જઈ શકાય. ઓકે. પણ જો બ્રીધિંગ ના હોય, રિસ્પોન્સ ના આપે, તો પછી ઇટ ઇઝ અ કાર્ડિયાક અરેસ્ટ, અને પછી તમારે ઉતાવળ કરવી જોઈએ. કારણ કે 5 કે 7 મિનિટ આમ ને આમ રહે તો એના બ્રેનને ઓક્સિજન ના મળે, બ્લડ ના મળે, કારણ કે હાર્ટ બંધ થઈ ગયું છે. તો બ્રેનને ન મળે તો 5-7 મિનિટમાં હી વિલ બી બ્રેન ડેડ, અને બધો મામલો ખલાસ થઈ જાય. એટલે જે કરવાનું છે એ શરૂઆતની મિનિટોમાં જ કરવાનું છે. એટલે જેવું ખબર પડે કે આ કાર્ડિયાક અરેસ્ટ છે, તો પહેલું કામ એ કરવાનું કે કોલ ફોર હેલ્પ. એટલે એમ્બ્યુલન્સ બોલાવો, 2-4 માણસોને બોલાવો, કોઈને કહો કે ઈડી મશીન, જે આવું તમે એરપોર્ટ પર જોયું હશે આવું લગાડેલું હોય છે, એઈડી, ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર. ડિફિબ્રિલેટર એટલે શોક આપવાનું મશીન, એ શોક આપે. તો પહેલું કામ એ છે કે આ મંગાવવાનું. એ તમે કામ શાઉટ કરીને, બૂમ પાડીને, ટેલિફોન કરીને, મોબાઈલ ફોન કરીને બોલાવો, એમ્બ્યુલન્સને બોલાવો, એઈડી મશીન જો આજુબાજુમાં હોય તો એને બોલાવો. એ કામ પત્યા પછી તરત તમારું કામ છે એનું કાર્ડિયાક મસાજ કરવાનું. એ કાર્ડિયાક મસાજ કરતી વખતે પહેલું કામ એ છે કે એને એક ફોર્મ સરફેસ પર અને સેફ જગા પર લઈ જવાનું. એ માણસ જે વિક્ટિમ હોય, એ સમજો રસ્તાની વચ્ચે પડ્યો હોય, તો ત્યાં ને ત્યાં તમારે કરવાનું, એને સાઈડમાં લેવાનો. ઘરમાં જો સોફ્ટ પલંગ પર કાર્ડિયાક અરેસ્ટ કોઈનું થયું હોય તો એને જમીન પર લેવાનો, કારણ કે હાર્ટ સરફેસ પર તમે કરી શકો. એક વસ્તુ બહુ સારી થઈ ગઈ છે પહેલાંના જમાના કરતાં, કે માઉથ ટુ માઉથ બ્રીધિંગ કરવાની કાંઈ જરૂર નથી. ઓકે. ફક્ત એ તમારે પ્રોપરલી કાર્ડિયાક મસાજ કરવાની જરૂર છે. હવે આ બેડ આપણે આ ટેબલ પર છીએ એટલે નહીં બતાવાય, પણ જમીન પર બતાવાશે કે કરવાનું શું, કે તમારે એની બાજુમાં નીલ કરવાનું, ઘૂંટણ પર બેસવાનું, અને તમારા હાથના પંજા એ તૈયાર રાખવાના. બધા તમે લોકો આમ હાથ કરો તો જરા, અને અહીંયા એલ્બો સીધો રાખવાનો, વાળવાનો નહીં, સીધો. અને તમારો હાથની જે આ હથેળી છે એ છાતીના નીચેના ભાગમાં, એટલે જે હાડકું છે, આપણે અહીંયા બધાને હાડકું હોય, ને હાડકાની નીચે સ્ટમક હોય, તો એ સ્ટમક સોફ્ટ છે ત્યાં નહીં, પણ એની ઉપર, એની ઉપર જે હાડકું છે વચ્ચોવચ્ચ, ત્યાં આગળ તમારા બંને હાથ મૂકવાના, અને 2 ઇંચ નીચે જાય એટલા ફોર્સથી દબાવવાનું, અને એ 100ની સ્પીડમાં, 100 પર મિનિટ, 1, 2, 3, 4, 5, 6, 7, 8,
એવું કરતા જ રહેવાનું. એ કરો તો જ બ્રેનને ઓક્સિજન મળશે. અને એ કરતા કરતા તમે થાકી જાઓ તો તમે જે બીજા માણસોને બોલાવેલા હોય એ લોકોને કહેવાનું કે હું જેમ કરું છું એમ કરો. એટલે કોન્સ્ટન્ટલી આ કામ ચાલવું જોઈએ. આ કામ કોન્સ્ટન્ટલી ચાલે તો જ કંઈ બચવાના ચાન્સીસ છે. અને આવું કરતા રહો. ક્યાં સુધી તમે કરતા રહો? જ્યાં સુધી આ એડી મશીન આવે નહીં અથવા તો એમ્બ્યુલન્સ આવે નહીં ત્યાં સુધી કરતા રહો. જેવું એડી મશીન આવે ત્યારે એ લગાડવાનું કામ કરો. અને એ તમારે બધાએ શીખવું જોઈએ. અત્યારે મુંબઈમાં 2 કે 3 જણા બચી ગયા એ કારણે કે નોન ડોક્ટર, નોન મેડિકલ હતા એ લોકો, ને એમણે એડી મશીન ચલાવ્યું અને માણસ, 2 માણસ જીવતા થઈ ગયા. કે તો આ એડી મશીન જોઈએ હવે. બહુ સિમ્પલ છે. ઓકે, આ મશીન છે. હવે એને ખોલવાનું આમ જ. ઓકે, એટલે આવું. હવે જો મસાજ માટે કપડાં કાઢવાની જરૂર નથી. મસાજ તમે એમને બી કરી શકો, પણ શોક આપવા માટે આ કપડાં કાઢવા પડે. હવે સપોઝિંગ કોઈ સ્ત્રીને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોય તો શું કરવું? ઇન જાહેરમાં કપડાં કાઢવાને તો પોસિબલ નથી. એટલે કાતર આ લોકો સપ્લાય કરે છે. એટલે કાતર અમુક 2 ઠેકાણે થોડી કાપવાની, જેના નીચેથી આ આ લીડ્સ છે. આ લીડ્સ જે લગાડવાના હોય એ લગાડી શકાય. એ કપડાંની અંદરથી સરકાવી અને ચામડી પર, કારણ કે આ સીધું ચામડી પર લગાડવાનું, આ કપડાં ઉપર ના લગાડાય. એટલે નેક્સ્ટ સ્ટેપ એ છે કે આ 2 ઇલેક્ટ્રોડ્સ છે એ છાતી પર લગાડવાનું, લેફ્ટ એટ ધ લોઅર એન્ડ રાઈટ એટ ધી અપર. એટલે અહીંયા લેફ્ટ લોઅર યાદ રાખો, LL, લેફ્ટ લોઅર રાઈટ અપર. આ ખાલી ચીટકાડી દેવાનું બિલો ધી બ્રેસ્ટ હિયર, યા. કારણ કે શોક આવે ને તો અહીંયાથી અહીંયા જાય, એટલે હાર્ટના થ્રુ જઈ જાય, એટલે હાર્ટને પકડી લે. ઓકે, નેક્સ્ટ. હા, હવે કોઈ અડવાનું નહીં એમ કે છે પેશન્ટને, કારણ કે એ એનાલાઇઝ કરે છે, એનાલાઇઝ કરે છે એનો રિધમ. શોક બસ, શોક આપ, કે શોક આપો તમે એટલે આપવાનો શોક બસ. હવે માણસ જાગૃત થયો હોય કે ના થયો, જાગૃત થયો હોય તો આંખ ખોલશે, હાથ પગ હલાવશે તો આપણું કામ થઈ ગયું, પણ ના થયું હોય તો ફરીથી આ ચાલુ કરવાનું મસાજ. Push the chest down firmly 5 centimeters. Keep time with the beat. મસાજ અને શોક, મસાજ અને શોક એ કર્યા જ કરવાનું જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે ત્યાં સુધી. ઓકે, સો ધીસ ઇઝ, હા, ના આવે તો પાછું મસાજ ચાલુ કરો અને 2 મિનિટ કરો અને પાછું શોક આપો. એટલે 2 મિનિટ મસાજ શોક, 2 મિનિટ મસાજ પાછું શોક. એમ્બ્યુલન્સ આવે, ઘણી વાર એમ્બ્યુલન્સમાં શોક મશીન ના હોય તો આ બધું લઈને જ જવાનું અને એમ્બ્યુલન્સમાં બી શોક આપવાનું. કે આપણે હાર્ટ એટેક મુક્ત મુંબઈની જે વાત કરી અને આજે બધું સાંભળ્યું, ડોક્ટરોનું, અજીતભાઈનું, લાયન તારાચંદ બાપાનું, ને આપણે ઘરે ચાલ્યા જઈશું એવું મહેરબાની કરીને નહીં કરતા. હવે આપણને હાર્ટ એટેક મુક્ત મુંબઈ કરવું છે તો અવેરનેસ જરૂરી છે. તમે તમારા સમાજમાં, તમારા કુટુંબમાં બધાને કેવી રીતે આ સમજાવો, કેવી રીતે કોઈને એન્જિયોગ્રાફી કરવી હોય, હું પત્રિકામાં આપીશ, એના નંબર લઈ રાખજો. લાયન તારાચંદ બાપામાં તમે દાખલ કરી શકો. ઓરેન્જ રેશન કાર્ડ હોય તો એન્જિયોપ્લાસ્ટી બાયપાસ સર્જરી ફ્રી કરી આપવામાં આવશે. એટલે એ તમે પત્રિકા વાંચીને બધા પોતપોતાના એરિયામાં જો ખરેખર આવી રીતે હાર્ટ એટેક મુક્ત મુંબઈનું જે કાર્ય કરશે
તો ખરેખર આપણે સમાજમાં હરેક સમાજના માણસોને બચાવી શકીશું.